हेलो फ्रेंड्स, माय सेल्फ करिश्मा कलसारा एंड टुडेज टॉपिक इज ग्राफिकल एस्पेक्ट ऑफ लाइन व्यूअर बोर प्लॉट विथ रेफरेंसेस टू वेरियस इनहिबिटर्स। एंजाइम इनहिबिटर्स आर मॉलिक्यूल एजेंट दैट इंटरफियर विथ कैटालाइटिक शोविंग एंड होल्डिंग एंजाइमेटिक रिएक्शन। एट्ले कि एंजाइम इनहिबिटर्स है एवं मॉलिक्यूल्स है एवं एजेंट्स है जे कोई कैटालाइटिक रिएक्शन और एंजाइमेटिक रिएक्शन ने अंदर इंटरफियरेंस क्रिएट करे। एंजाइम्स इनहिबिटर आर द मोस्ट इम्पोर्टंट फार्मास्यूटिकल एजेंट नोन फॉर एग्जाम्पल एस्पिरिन इनहिबिशन द enzyme that catalyzes the first step in the synthesis of prostaglandin compound of many processes include they produce some time of problems। એટલે કે એન્ઝાઇમ ઇનહિબિટર છે એ ફાર્માસ્યુટિકલ એજન્ટ્સ પણ છે। ફોર એક્ઝામ્પલ છે એસ્પિરિન ઇનહિબિટ્સ કે જે શું કરે છે તો કે એન્ઝાઇમ પ્રોસેસ જ્યારે થતી હોય ગેસ્ટો સિન્થેસિસ જ્યારે થતું હોય પોસ્ટ ગ્લેડિન્સનું ત્યારે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે। હવે હિયર મેનલી થ્રી એન્ઝાઇમ્સ ઇનહિબિટર છે। ફર્સ્ટ છે ઈ રિવર્સિબલ રિએક્શન્સ ઓર કમ્પિટેટિવ રિએક્શન, સેકન્ડ છે કમ્પિટેટિવ ઇનહિબિટર્સ એન્ડ થર્ડ છે મિક્સ ઇનહિબિશન્સ। એટલે કે રિવર્સિબલ રિએક્શનમાં ઓર કમ્પિટેટિવ રિએક્શનની અંદર કમ્પિટેટિવ ઇનહિબિટર્સ, અનકમ્પિટેટિવ ઇનહિબિશન્સમાં અનકમ્પિટેટિવ ઇનહિબિટર્સ એન્ડ મિક્સ ઇનહિબિટન્સમાં મિક્સ ઇનહિબિશન્સ પ્રોસેસની અંદર મિક્સ્ડ ઇનહિબિટન્સ। ફર્સ્ટ કોમ્પિટેટિવ ઇનહિબિટર્સ કમ્પેર્ડ વિથ ધ સબસ્ટ્રેટ ફોર ધી એક્ટિવ સાઇડ। એટલે કે કોમ્પિટેટિવ ઇનહિબિશન જ્યારે હોય ત્યારે શું થતું હોય તો કે એન્ઝાઇમ્સ હોય જે સબસ્ટ્રેટ આવીને બાઇન્ડ થવાનો હોય એ જગ્યાએ કોણ આવીને બાઇન્ડ થશે તો કે ઇનહિબિટર્સ આવીને બાઇન્ડ થઈ શકે છે। એટલે કે એન્ઝાઇમ્સ છે એન્ઝાઇમ સાઇન્સમાં જ્યાં ઇનહિબિટર્સ બાઇન્ડ થવાનો હોય એની સાથે ઇનહિબિટર્સ છે એ કોમ્પિટિશન કરશે બાઇન્ડ થવા માટે। While inhibitors I occupy the active site, it prevent the binding of the substrate to the enzyme। એટલે કે પછી એન્ઝાઇમ સાઇટ જ્યાં સબસ્ટ્રેટ આવીને બાઇન્ડ થવાનો હોય ત્યાં કોણ આવીને બાઇન્ડ થઈ જાય તો કે ઇન્હિબિટર્સ બાઇન્ડ થઈ જાય। Many competitive inhibitors are compound that resemble the substrate and combine with the enzyme to form એન્ઝાઇમ્સ ઇનહિબિટર્સ કોમ્પ્લેક્સ બટ વિધાઉટ લીડિંગ વિથ કેટેલાઇસિસ। એટલે કે ઘણી વખત એવું થતું હોય કે શું થાય સબસ્ટ્રેટની જગ્યાએ એન્ઝાઇમ છે એ ઇનહિબિટર સાથે બાઇન્ડ થઈને એન્ઝાઇમ ઇનહિબિટર કોમ્પ્લેક્સ બનાવી દે અને પણ શું થાય તો કે કોઈ કેટેલાઇટિક પ્રોસેસને લીડ કરે નહીં। એટલે હમણાં આપણે આગળ જોયું અને આ રિવર્સિબલ પ્રોસેસ છે કે સબસ્ટ્રેટની જગ્યાએ આવીને ઇનહિબિટર રિપ્લેસ સબસ્ટ્રેટને રિપ્લેસ કરીને ઇનહિબિટર બાઇન્ડ થઈ ગયું તો એ પાછું રિવર્સિબલ પ્રોસેસ છે। એટલે કે એ પ્રોસેસ પછી રિવર્સ થઈ શકે છે પ્લસ એને કોમ્પિટેટિવ શું કામ કહેવામાં આવ્યું કેમ કે ઇનહિબિશન્સ અને સબસ્ટ્રેટ સાથે કોમ્પિટિશન થાય છે એટલા માટે। Inflating competition on the type reduce the efficiency of enzyme by taking into enzyme molecule account molecule genome of inhibitor that resemble the substrate which part of substrate and normal substrate bind to the enzyme। Competitive inhibitor can be analyzed qualitatively by the steady state kinetics। એટલે કે આપણે કોમ્પિટિટિવ એન્ઝાઇમ્સને કઈ રીતે એનાલાઇઝ કરી શકીએ તો કે ક્વોન્ટિટેટિવ એનાલાઇસિસથી સ્ટેડી સ્ટેટ કાઇનેટિક્સ દ્વારા। ઇન ધ પ્રેઝન્સ ઓફ કોમ્પિટેટિવ ઇનહિબિટન્સ ધ MM ઇક્વેશન બીકમ્સ। એટલે કે જ્યારે કોમ્પિટેટિવ ઇનહિબિશન્સ પ્રેઝન્ટ હોય ત્યારે MM ઇક્વેશન શું થઈ જાય છે તો કે વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ વે મેક્સ ઇન્ટુ સબસ્ટ્રેટ એસ એન્ડ એ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ આઈ અપોન કે વન। Its equation MM equation describe the imperial for the competitive inhibition। The experiment determined various AKM the KM observed in the presence of the inhibitors is attained called apparent KM। એટલે કે જે કે એમ વેલ્યુ છે એ આપણને કોમ્પિટેટિવ ઇનહિબિશન્સ દ્વારા જોવા મળે છે પ્રોસેસ
ઇન પ્રોસેસમાં જોવા મળે છે ત્યારે એને કહેવામાં આવે છે અપિરિયન્ટ કેમ. ઇટ્સ કોલ્ડ અપિરિયન્ટ કેમ. ઇનહિબિટર બાઇન્ડ રિવર્સિબલી ટુ ધી એન્ઝાઇમ્સ, રિવર્સિબલી ટુ ધી એન્ઝાઇમ. ધ કોમ્પિટેટિવ કેન બી બેસ્ટ ટુ ફેવર ધ સબસ્ટ્રેટ સિમ્પલી બાય એડિંગ મોર સબસ્ટ્રેટ વેન એસ ફોર એક્ઝિટ્સ વન. એટલે કે એસની જગ્યાએ કયા કોણ રિપ્લેસ થઈ જશે, તો કે આઈ. Productivity of the inhibitor molecule will bind to the enzyme is minimized and reaction exhibit a normal Vmax. એટલે કે જ્યારે સબસ્ટ્રેટની જગ્યાએ ઇન્હિબિટર બાઇન્ડ થઈ જાય છે તો શું થાય છે, તો કે એન્ઝાઇમ સાથે સબસ્ટ્રેટ ઇન્હિબિટર્સને જ્યારે સબસ્ટ્રેટ વધી જાય છે ત્યારે શું થાય છે, તો કે ઇન્હિબિટર છે એ વધારે એન્ઝાઇમ સાથે બાઇન્ડ થઈ શકતા નથી, એ મિનિમાઇઝ થઈ જાય છે અને એના લીધે આપણને નોર્મલ મેક્સિમમ વેલ્યુ મળી શકે છે. ધ સબસ્ટ્રેટ એટ વિચ વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન હાફ એમએક્સ, એટલે કે જ્યારે ઇનિશિયલ વેલ્યુ છે એ મેક્સિમમ વેલ્યુ કરતાં વધારે હોય ત્યારે ધ કે એમ ઇન્ક્રીઝ ઇન ધ પ્રેઝન્સ ઓફ ઇન્હિબિટર બાય ધી ફેક્ટર એ. એટલે કે જ્યારે ઇનિશિયલ વેલ્યુ છે એ મેક્સિમમ કરતાં હાફ હોય ત્યારે કે એમ વધી જાય છે ઇન્હિબિટન્સની પ્રેઝન્સમાં. કોના દ્વારા, તો કે ફેક્ટર એ દ્વારા. ધ ફેક્ટર ઓન વીમેક્સ ઇઝ ડાયગ્નોઝ ઓફ કોમ્પિટેટિવ ઇન્હિબિટર્સ એન્ડ નાવ ઇટ્સ રિવિલેટ ધ ડબલ રેસિપ્રોકલ પ્લોટ. એટલે કે વી મેક્સિમમને ઇફેક્ટ થાય છે અને કોમ્પિટેટિવ વી મેક્સિમમ છે એ કોમ્પિટેટિવ ઇન્હિબિશન્સનું કોન્સન્ટ્રેશન ઉપર ઇફેક્ટ કરે છે, જે છે એક ડબલ રેસિપ્રોકલ પ્લોટ આપે છે આપણને. ધીસ ઇઝ ધી કોમ્પિટેટિવ ઇન્હિબિશન્સ પ્લોટ, વન અપોન એસ વન અપોન વી. એટલે કે વન અપોન એસ વર્સિસ વન અપોન વી. અહીંયા આપણને અલગ અલગ ત્રણ સ્લોપ મળે છે, પોઈન્ટ પર આપણને વી મેક્સિમમ મળે છે. સ્લોપ શું બતાવે, ઇન્ક્રીઝિંગ લેવલ ઇન્ક્રીઝ થાય છે કોનું, ઇન્હિબિટર્સનું. ઇન્હિબિટર્સનું લેવલ ઇન્ક્રીઝ થાય છે, સબસ્ટ્રેટ લેવલ ડિક્રીઝ થાય છે. અને સ્લોપ આપણને મળે છે કે એમ ઇન્ટુ વી મેક્સિમમ, એટલે કે એમ જ્યારે વધે છે ત્યારે વી મેક્સિમમ પણ વધારે હોય છે. વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ કે એમ અપોન વી મેક્સ વન અપોન એસ પ્લસ વન વન અપોન વી મેક્સિમમ. ફિગર શો ડબલ રેસિપ્રોકલ પ્લોટ, વન ઓપ્ટેન્ડ ઇન ધ એબસન્સ ઓફ ઇન્હિબિટર એન્ડ ટુ એટ ડિફરન્ટ કોન્સન્ટ્રેશન ઓફ ધ કોમ્પિટેટિવ ઇન્હિબિટર. એટલે ડબલ રેસિપ્રોકલમાં એક છે એવું બતાવે છે કે જેમાં ઇન્હિબિશન ઇન્હિબિટર્સ એબસન્ટ છે, અને સેકન્ડ છે એ ડિફરન્ટ કોન્સન્ટ્રેશન બતાવે છે કોમ્પિટેટિવ ઇન્હિબિટર્સનું. ઇન્ક્રીઝિંગ આઈ રિઝલ્ટ ઇન, એટલે કે ઇન્હિબિશન ઇન્હિબિટર્સ, આઈ મીન્સ ઇન્હિબિટર્સ. ઇન્ક્રીઝિંગ ઇન્હિબિટર રિઝલ્ટ ઇન અ ફેમિલી ઓફ લાઇન્સ વિથ ધ કોમન ઇરિપ્ટેક્ટ ઓન ધ વી અપોન વી એક્ઝિટ, વન અપોન વી ઝીરો એક્ઝિટ, બટ ધ ડિફરન્ટ સ્લોપ બિકોઝ ધ ઇન્ટરેક્ટ ઓન ધ વી ઝીરો વન અપોન વી ઝીરો એક્ઝિટ ઇક્વલ વન અપોન વી એમ. વી નો ધેટ વી મેક્સિમમ ઇઝ અનચાર્જ બાય ધ પ્રેઝન્સ ઓફ કોમ્પિટેટિવ ઇન્હિબિટર્સ, ધેટ્સ regardless to the concentration of competitive inhibitors, the sufficiently high substrate concentration will always displace the inhibitors from the enzyme active site. એટલે કે જ્યારે વી મેક્સિમમ છે એ અનચાર્જ હોય છે, કોમ્પિટેટિવ ઇન્હિબિટર જ્યારે પ્રેઝન્ટ હોય ત્યારે, ત્યારે શું થાય છે, તો કે એ શું કરે છે, વી મેક્સિમમ છે એ કોમ્પિટેટિવ એન્ઝાઇમેશનનું કોન્સન્ટ્રેશન ઘટાડે છે, અને શું થાય, તો કે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશનને વધારે છે. વિલ ઓલવેઝ ડિસ્પ્લેસ ધ ઇન્હિબિટર ફ્રોમ ધ એન્ઝાઇમ્સ એક્ટિવ સાઇટ, જે શું કરે છે કે ઓલવેઝ છે ઇન્હિબિટર્સને એન્ઝાઇમ એક્ટિવ સાઇટથી રિપ્લેસ કરે છે. હવે સેકન્ડ છે અનકોમ્પિટેટિવ ઇન્હિબિટર્સ. Uncompetitive inhibitors, through often define the term of the substrate enzymes, are practice observed on many enzymes having two or more substrate. એટલે કે અનકોમ્પિટેટિવ ઇનહિબિશન્સમાં શું છે, તો કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ એન્ઝાઇમ સાથે બાઇન્ડ થાય છે, પણ એન્ઝાઇમ્સ પાસે એક કરતાં વધારે સબસ્ટ્રેટ બાઇન્ડિંગ પોઈન્ટ્સ છે. અનકોમ્પિટેટિવ ઇનહિબિટન્સ બાઇન્ડ અ સાઇટ ડિસ્ટિંક્ટ ફ્રોમ ધ સબસ્ટ્રેટ એક્ટિવ સાઇટ ઓર અનલાઇંગ અ કોમ્પિટેટિવ
ઇનહિબિટર્સ એટલે કે સાઇટ એની પાસે વધારે હોવાના લીધે એન્ઝાઇમ્સ સબસ્ટ્રેટ તો બાઇન્ડ થાય જ છે, સાથે સાથે કોમ્પિટિટિવ ઇનહિબિટર્સ પણ બાઇન્ડ થાય છે. બાઇન્ડ ઓનલી ES કોમ્પ્લેક્સ એટલે શું બનાવે છે, તો કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનાવી દે છે. પ્રેઝન્સ ઓફ એન અનકોમ્પિટિટિવ ઇનહિબિટર્સ ધ MM ઇક્વેશન ઇઝ, હવે એમ અનકોમ્પિટિટિવ જ્યારે ઇનહિબિશન થતું એટલે કે અહીંયા શું થાય છે, ઇનહિબિટર્સ બિલકુલ બાઇન્ડ થતા નથી, એના લીધે શું થાય છે, તો કે સબસ્ટ્રેટ બાઇન્ડ થાય છે, ઇનહિબિટર બાઇન્ડ, અને પછી જ્યારે ઇનહિબિટર આવે છે, પહેલા સબસ્ટ્રેટ બાઇન્ડ થયું, હવે જ્યારે ઇનહિબિટર આવે છે ત્યારે એની બીજી સાઇડ પર ઇનહિબિટર આવીને બાઇન્ડ થઈ જશે, એટલે કે ES ઇઝ ઇક્વલ ટુ ES કોમ્પ્લેક્સ. ઇનહિબિટર્સ બાઇન્ડ આવીને બાઇન્ડ થઈને શું બનાવી દીધું, તો કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ ઇનહિબિશન કોમ્પ્લેક્સ. હવે જ્યારે અનકોમ્પિટિટિવ ઇનહિબિટર્સ ચાલતું હોય MM ઇક્વેશનમાં ત્યારે શું થઈ જાય, તો કે V0 ઇઝ ઇક્વલ ટુ Vmax ઇન્ટુ S અપોન KM પ્લસ A, ધીસ ઇઝ અ ફેક્ટર ઇન્ટુ S. ધ હાઈ કન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ V0 અપ્રોચ અ વી મેક્સિમમ અપોન વે, એટલે કે જ્યારે હાઈ કન્સન્ટ્રેશન સબસ્ટ્રેટનું થઈ જાય છે ત્યારે શું બતાવે છે, V0 ઇઝ ઇક્વલ ટુ વી મેક્સિમમ અપોન A ડેશ. ધસ ઇનકોમ્પિટિટિવ ઇનહિબિશન લોવર ધ મેજર વી મેક્સિમમ, એના લીધે જ તે શું થાય છે, તો કે વી મેક્સિમમ એમાં ઓછી મેજર થાય છે. અપિરિયન્ટ KM ઓલસો ડિક્રીઝ, અને વી મેક્સિમમ જ્યારે ઓછું હોય તો ઓટોમેટિકલી KM પણ ડિક્રીઝ મોડમાં આવી જશે. બીકોઝ ધ S રિક્વાયર્ડ ટુ રીચ ધ 1/2 વી મેક્સ ડિક્રીઝ ધ ફેક્ટર A, શું કામ, તો કે વી મેક્સિમમનું સબસ્ટ્રેટને શું રિક્વાયર છે, તો કે વી મેક્સિમમ છે એ 1/2 થઈ જાય. એ વી મેક્સિમમ હાફ ડિક્રીઝ, હાફ ત્યારે જ થાય જ્યારે ફેક્ટર A ડિક્રીઝ થાય ત્યારે. This is the chart of line viewer plot of diagnosis of incompetitive inhibition. Now last, third. Mixed inhibitors. A mixed inhibition also bind the site distinct from the substrate active site, but it's bind to the either એન્ઝાઇમ્સ ઓર એન્ઝાઇમ સબસ્ટ્રેટ, એટલે કે મિક્સ ઇનહિબિટર્સ છે એ શું છે, સબસ્ટ્રેટ એક્ટિવ સાથે તો બાઇન્ડ થાય છે, પણ એ ઘણી વખત તો કે એન્ઝાઇમ અથવા તો એન્ઝાઇમ સબસ્ટ્રેટ યુનિટ સાથે જ બાઇન્ડ થઈ જશે. ધ રેટ ઇક્વેશન ડિસ્ક્રાઇબિંગ મિક્સ ઇનહિબિશન ઇઝ V0 ઇઝ ઇક્વલ ટુ Vmax ઇન્ટુ S અપોન KM પ્લસ A-S. A mixed inhibitor usually affect both KM and V maximum. એટલે કે આ બંનેને ઇફેક્ટ કરે છે. તો સ્પેશિયલ કેસ ઓફ A ઇઝ ઇક્વલ ટુ A ડેશ, એટલે કે અહીંયા બંને ફેક્ટર A અને A ડેશ બંને ઇઝ ઇક્વલ ટુમાં છે, બંને સરખા બેલેન્સમાં છે. Rarely encountered in experiment classify has been defined as a non-competitive inhibition. એટલા માટે જ્યારે A ઇઝ ઇક્વલ ટુ A ડેશ હોય છે ત્યારે એને નોન કોમ્પિટિટિવ ઇનહિબિશન્સ કહેવામાં આવે છે. ધ ઇક્વેશન શોડ એઝ અ જનરલ એક્સપ્રેશન ફોર ધ અફેક્ટ ઓફ રિવર્સિબલ ઇનહિબિટર સિમ્પ્લિફાય ટુ ધી એક્સપ્રેશન ફોર કોમ્પિટિટિવ એન્ડ અનકોમ્પિટિટિવ એન્ઝાઇમિશન વેન A ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 ઓર A ઇઝ 10. A ડેશ ઇઝ 10 એન્ડ ઓર A ઇઝ 10, એટલે કે જનરલ એક્સપ્રેશન ઇફેક્ટ રિવર્સિબલ ઇનહિબિશન્સ ત્યારે જ સિમ્પ્લિફાય થાય છે જ્યારે કોમ્પિટિટિવ એન્ડ નોન ઇનકોમ્પિટિટિવ બંને ઇનહિબિશન છે એ 10 હોય, A ડેશ પણ 10 એન્ડ A પણ 10. ફ્રોમ ધ એક્સપ્રેશન વી કેન સમરાઇઝ ધ ઇફેક્ટ ઓફ ઇનહિબિટર ઓર ધ ઇન્ડિવિડ્યુઅલ કાઇનેટિક્સ પેરામીટર ફોર ઓલ ઇરિવર્સિબલ ઇનહિબિટર અપિરિયન્સ વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વી મેક્સ A ડેશ. Because the right side of the equation always simplify Vmax upon A dash at sufficient high substrate concentration. Thank you.